નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 11માં આજે આપણે હવામાન વિશે માહિતી મેળવીશું. હવામાન કોને કહેવામાં આવે છે? તો હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈપણ સ્થળ પ્રદેશનું હવામાન એ તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી કરવામાં આવે છે. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું એ અલગ અલગ હોઈ શકે છે. વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે આપણને ફેરફાર થતો જોવા મળે છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો આવું હવામાનમાં શક્ય છે. ત્યાર પછી જોઈએ આબોહવા. તો આબોહવા કોને કહેવામાં આવે છે? તો સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એને આબોહવા કહેવામાં આવે છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવજીવન તથા તેની અન્ય પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. ત્યાર પછી જોઈએ તો તાપમાન. હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે આપણને બદલાતું જોવા મળે છે. જેમ ઋતુઓ બદલાય છે તેમ તાપમાનમાં આપણને બદલાવ જોવા મળે છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે. સૂર્યઘાત તાપમાનના વિતરણની અસર કરતું એક મહત્ત્વનું પરિબળ જોવા મળે છે. જો પૃથ્વી ઉપર તાપમાનમાં વધારો થઈ જાય તો ખેતીના પાકો ઉગી શકતા નથી. જોઈએ તો શહેરોમાં ગામડા કરતાં પણ વધારે તાપમાન અનુભવાય છે. તેનું કારણ છે કે પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો હોય છે. ત્યાર પછી જોઈએ તો વાતાવરણનું દબાણ. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી ઉપર દબાણ કરી અને તેને વાતાવરણનું દબાણ કહે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ એ સૌથી વધારે હોય છે અને પૃથ્વી સપાટીની ઊંચાઈ તરફ જતાં વાતાવરણના દબાણમાં ઘટાડો થતો જોવા મળે છે. વધારે તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. જ્યારે ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે માટે ત્યાં ભારે દબાણ થતો જોવા મળે છે. ત્યાર પછી છે પવન. તો પવન કોને કહેવામાં આવે છે? પૃથ્વીની ચારે બાજુ મીઠરાઈને આવેલી ગતિશીલ હવા એને પવન કહેવામાં આવે છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણ છે. તેના મુખ્ય ત્રણ પ્રકારો જોવા મળે છે. એક છે કાયમી પવનો, બીજો મોસમી પવનો અને ત્રીજું છે દૈનિક એટલે કે સ્થાનિક પવનો. તેમાં જોઈએ મોસમી પવનો કોને કહે છે. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે બદલાવાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે માટે તેને મોસમી પવન એટલે કે મોસમ આધારે જે પવનો થાય છે એને મોસમી પવનો કહેવામાં આવે છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનના દેશો કહેવાય છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનના ઉદાહરણો છે. ત્યાર પછી છે દૈનિક એટલે કે સ્થાનિક પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક એટલે કે સ્થાનિક પવનો કહે છે. ઉદાહરણ તરીકે દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો તેમજ લૂ અને શીતલહેર એવા જે ઉદાહરણો છે એ આપણે દૈનિક પવનો કહી શકીએ. ત્યાર પછી છે ભેજ. તો ભેજ કોને કહેવામાં આવે છે? સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે અને એ રૂપાંતર થયેલાને ભેજ કહેવામાં આવે છે. વાતાવરણમાં રહેલા ભેજ એટલે કે ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની અને વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃપ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આટલા તમને ચોક્કસ ખબર પડી હશે.